वी टीवी न्यूज हमेशा आपने साथ है। प्रधानमंत्री नरेंद्र मोदी नवलखी मैदान पर दिव्यांगों ने कीटू करू वितरण। वडोदरा में प्रथम रेलवे यूनिवर्सिटी स्थापना करू ऐलान। वडोदरा में नितिन पटेले नरेंद्र मोदी ने गणाव्या श्रेष्ठ राजा। कहू आतंकवादी प्रवृत्ति ने नाबूद करने करू काम। राष्ट्रपति प्रणब मुखर्जी आज की गुजरात ना बे दिवसीय प्रवास पर। काले भरूचनी सेवाश्रम होस्पिटल करते लोकार्पण। भाजप अध्यक्ष अमित शाह नो आज जन्मदिवस। अमदावाद सहित राज्य में भाजपा अनेक विविध कार्यक्रम। दिवाली ने लई राज्यभर में फटाकड़ा की दुकानों पर हाथ धराव चेकिंग। नियमों उल्लंघन करना सामे कराशे कड़क कार्यवाही। आज भारतीय खिलाड़ियों की परीक्षा। कबड्डी में भारत ईरान वच्चे फाइनल मुकाबलो तो भारत न्यूजीलैंड वच्चे योजाशे तीजी वनडे मैच। नमस्कार, वीटीवी न्यूज साथ हूं छु जूही। सौथी पहला वात 2017 ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી છે, સાથે જ કોંગ્રેસમાં દાવેદારી નોંધાવવાની મુદત પૂર્ણ થઈ છે અને ચૂંટણી પહેલા જ તમામ મોટા નેતાઓએ ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી। 182 બેઠક માટે કોંગ્રેસના 1500 નેતાઓએ દાવેદારી નોંધાવી હતી। કોંગ્રેસના તમામ નેતાઓએ દાવેદારી નોંધાવી છે, જે પૈકી શંકરસિંહ વાઘેલાએ કપડવંજ બેઠક પરથી, અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી, શક્તિસિંહ ગોહિલે અબડાસાની બેઠક પરથી, સિદ્ધાર્થ પટેલે ડભોઈ બેઠકથી પોતાની દાવેદારી નોંધાવી। મહેસાણા જિલ્લામાં સૌથી વધુ દાવેદારો નોંધાયા છે। મહેસાણા વિધાનસભા બેઠક માટે નેતાઓમાં પડાપડી જોવા મળી। તો અર્જુન મોઢવાડિયાની પોરબંદરથી દાવેદારી નોંધાવી છે, ત્યારે ચૂંટણી પહેલા જ તમામ મોટા નેતાઓએ ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે। 182 બેઠક માટે કોંગ્રેસના 1500 નેતાઓએ દાવેદારી નોંધાવી હતી। કોંગ્રેસના તમામ નેતાઓએ દાવેદારી નોંધાવી, જે પૈકી શંકરસિંહ વાઘેલાએ કપડવંજ બેઠક પરથી, અર્જુન મોઢવાડિયાએ પોરબંદરથી પોતાની દાવેદારી નોંધાવી છે। આજ વિશે વધુ વાતચીત કરવા મારી સાથે વીટીવી સંવાદદાતા ગૌરવ પટેલ જોડાયા છે। ગૌરવ, જે રીતે વાત કરીએ 2017 ની વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ અત્યારથી જ કમર કસી લીધી છે, જે રીતે નિર્ણયો દેખાઈ રહ્યા છે તે અનુસાર અત્યારથી જ આટલી બધી તૈયારી, શું કારણ? હજી જુહી વાત કરવા તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં કાયમ જૂથવાદ આવી રહ્યો છે અને જયારે પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાય ત્યારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસ સુધી મેન્ડેટનું કોઈ ઠેકાણું રહેતું નથી। કોઈ એક નેતા કપાય તો કોઈ બીજા વ્યક્તિને તેની ટિકિટ, તેનું મેન્ડેટ જતું રહેતું હોય છે। આ તમામે તમામ પ્રવૃત્તિને ડામવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અગાઉથી જ કમર કસવામાં આવી હતી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામત દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે ડિસેમ્બર મહિના પહેલા તેઓ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી નાખશે કે જેથી ઉમેદવારને ચૂંટણી અગાઉ તૈયારી કરવાનો પૂરતો સમય મળી રહે। જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જે જે નેતા ચૂંટણી લડવા ઈચ્છતા હોય તે પોતાની વિધાનસભા વિસ્તારના બૂથ પર 15 સભ્યોની સમિતિ બનાવીને તેના વિસ્તૃત વિવરણ સાથેનું એક બાયોડેટા કોંગ્રેસ જમા કરવાનો રહે છે। કુલ 3 વાર આમાં એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને સૌપ્રથમ જન આક્રોશ રેલીના કારણે નેતાઓ પોતાનું બાયોડેટા પહોંચાડી શક્યા ન હતા, ત્યારબાદ નવરાત્રિનો તહેવાર આવ્યો હતો, પરંતુ જ્યારે છેલ્લી કારોબારી મળી ત્યારે કામતે એવું સ્પષ્ટ કહ્યું હતું કે હવે કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન મળશે નહીં અને 21 તારીખ સુધીમાં નેતાઓએ પોતાના બાયોડેટા જમા કરવાના રહેશે। 21 તારીખે ગઈકાલ મુદત પૂર્ણ થઈ છે, અત્યાર સુધી કુલ 1500થી વધુ બાયોડેટા એટલે કોંગ્રેસ ઓફિસે જમા કરવામાં આવ્યા છે, એટલે કહી શકાય કે 1500થી વધુ દાવેદારો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છે। 182 બેઠકો સામે 1500 દાવેદારો, એટલે કહી શકાય કે એક બેઠક પર 8 થી લઈને 10 ઉમેદવારોએ દાવેદારી કરી છે। 25-25 સુધી બાયોડેટા એક બેઠક માટે જોવા મળ્યા છે। કુલ 13 બેઠકો એસટી માટે અનામત છે, જેના માટે સૌથી વધુ દાવેદારો જોવા મળે છે। ઉત્તર ઝોનની વાત કરવા તો મહેસાણા જિલ્લામાં સૌથી વધુ દાવેદારોએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે। મોટા નેતાઓની વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહજી વાઘેલા, અર્જુન મોઢવાડિયા,
सहित नेताओं दावेदारी करे जे पोतपोतानी परंपरागत सीट है त्यांथी तेओ लड़वा चूंटणी लड़वा तैयारी करी रह्या छे। मुश्किल भरी बात ए सर्जा छे कि ज्यारे एक बैठक पर 8-10 टिकीट वाँ चूको छे त्यारे चूंटणी समय कोंग्रेस कोने न्याय आपो ते मोटी मुश्किल कोंग्रेस माटे सर्जा छे। आ संजोगो जोता आवनारा समय में टिकीट माटे कोंग्रेस में घमासान थाय तो नवाय नहीं जोई। बिल्कुल तमाम जानकारी बदल आभार गौरव। एटले कही शकाय के कांग्रेस अत्यारथी तैयारी तो करी लीधी छे परंतु तेनुं असरकारक परिणाम चूंटणीना परिणामो ज्यारे आवशे त्यारे दिखाशे के कांग्रेसनी जे आ तैयारी छे ते तैयारी केटली सफल निवडी। तो पीएम नरेंद्र मोदी वडोदराना एरपोर्ट पर आंतरराष्ट्रीय टर्मिनलनुं उद्घाटन करवा पहोंच्या। आ कार्यक्रम दरमियान पीएम मोदीए संबोधन पर कर्युं। तेमणे कह्युं के एरपोर्टनुं निर्माण पर्यावरणना हितोनुं विशेष ध्यान रखाशे। तेमणे कह्युं के हवाई यात्रा वधता समयनी बचत अने परिवहनमां तेजी आवे छे, पर्यटन वधे छे अने तेनाथी आर्थिक गतिविधिओ तेज पकड़े छे। आ दरमियान पीएम मोदीए एवुं पण कह्युं छे के अमेरिकी जनसंख्याने बराबर लोको आगामी 5 वर्षमां हवाई यात्रा करशे। एक अनुमान है कि भारत के एयरपोर्ट पर 5 साल के भीतर भीतर यह स्थिति होगी कि अमेरिका की जितनी जनसंख्या है उतने लोग हमारे देश में साल भर में एयरपोर्ट पर होंगे। ताना संबोधन दरमियान पीएम नरेंद्र मोदीए एविएशन पॉलिसी नी पर बात करी। तेमणे कह्युं के भारतीय वर्तमान सरकारे अलग थी एविएशन पॉलिसी बनावी छे जे भूतकाळनी सरकारे नथी बनावी। देश आजाद होने के बाद पहली बार इस सरकार ने अलग से एविएशन पॉलिसी बनाई है। हमारे देश में विमान उड़ते थे, एयरपोर्ट बनते थे, विमानों की खरीद बिक्री होती थी, लेकिन देश की कोई एविएशन पॉलिसी नहीं थी। आ संबोधन में पीएम मोदी वडोदरा में पहली रेलवे यूनिवर्सिटी खोलवानी पर जाहरात करी। कहूं कि आगामी समय में तेना पर काम शुरू करवामां आवशे। भारत सरकार ने एक बहुत अहम फैसला लिया है और जिसका असर आने वाली पूरी शताब्दी पर रहने वाला है, 100 साल तक जिसका इम्पैक्ट रहने वाला है, ऐसा एक महत्वपूर्ण निर्णय किया है। वो निर्णय है वडोदरा में देश की पहली रेलवे यूनिवर्सिटी बनेगी। वडोदरा प्रदेश कांग्रेस महामंत्री नरेंद्र रावत की पोलिस से अटकायत करी। एयरपोर्ट ना नामांकन मुद्दे रावत विरोध कर रहा था त्यारे तेमनी अटकायत कराई। नरेंद्र रावत एयरपोर्ट नु नाम सयाजीराव गायकवाड़ राखवानी मांग करी हती। दिवाळी नो त्योहार नजीक आवी रह्यो छे त्यारे जामनगर नी मनपानी फूड शाखा द्वारा मिठाई नी दुकानों में दरोड़ा पाड़वामां आव्या, जेमां फूड विभाग द्वारा उद्योगनगर में आवेली मफिन्स फूड इंडिया अने पटेल पेंडावाड़ा प्रोडक्शन हाउस में दरोड़ा पाड़वामां आव्या। थाबड़ी अने बर्फी ना सैम्पल लेने तपास हाथ धराई। प्रोडक्शन हाउस में बनी रहेली मिठाईओ नी चकासणी करवामां आवी हती। सुरेन्द्रनगर जिल्ला में नर्मदा की केनाल आया बाद खेडूतों ने पूरतु पानी मिले तेवी आशा हती, परंतु जिल्ला में आज पण सब माइनर केनाल अने सब डिस्ट्रीब्यूटरी केनालों में काम अधूरा छे, जेने लईने खेडूतों ने भारी नुकसानी भोगवानो वारो आव्यो। एक तरफ राज्य में ओछो वरसाद पड़ता खेडूतों की हालत कफोड़ी बनी, जरा बीजी तरफ नर्मदा केनाल नु पानी न मळता खेडूतो चिंता में मुकाया। जो कि आ समग्र मामले नर्मदा विभाग ना उच्च अधिकारी ने रजूआत करवा छता पण कोई निराकरण लाववा नथी आव्यो। જે માવક થી ઓઢવાણ સબ કેનાલ નંબર 2 એની પેટા 2 પેટા કેનાલના 6 નંબરમાં જે કામ પેટા કેનાલનું સબ માઇનોર કેનાલનું કામ અધૂરું છે, જેના કારણે 15,000 વીઘા જમીનને નુકસાન થયું છે, આશરે 75 કરોડનું નુકસાન ખેડૂતોને જ્યું છે, કારણ કે પિયત થઈ શક્યું નથી અને પાણી પણ લઈ શક્યા નથી। તો આના માટે રાજ્ય સરકારે અને સરદાર સરોવરના અધિકારીઓએ તાત્કાલિક તપાસ કરી અને માઇનોર કેનાલોના જે કામ અધૂરા છે પૂરા કરવા જોઈએ।
जूनागढ़ में वंथली मदरसा ना संचालकों सामे बलात्कार की फरियाद नोंधाई। आ फरियाद जूनागढ़ की महिलाएं वंथली पुलिस स्टेशन में मदरसा ना चार संचालकों विरुद्ध नोंधाई छे। महत्वनु छे के मदरसा ना विद्यार्थी बे संचालकों विरुद्ध फरियाद नोंधाई जेथी बे संचालकों ने सृष्टि विरुद्ध ना गुना में धरपकड़ करवामां आवी जेमनो जामीन पर छुटकारो थयो। ज्यारे अन्य बे संचालकों विरुद्ध पुलिस तपास करी रही छे। उल्लेखनीय छे के महिला साथे थोड़ा समय पहला चार शख्सों द्वारा लालच आपीने बलात्कार गुजारवामां आव्यो। आ अंगे महिलाए पुलिस स्टेशन में फरियाद पर नोंधावी परंतु पुलिस तंत्र द्वारा आज सुधी फरियाद नोंधवामां नहोती आवी जेथी महिलाए एसपी ने साथे राखीने आ फरियाद नोंधावी जेथी पुलिस हाल आ समग्र मामले तपास करी रही छे। जामनगर बाद कांग्रेस कोर्पोरेटर पुत्र द्वारा जाहिर में रमाड़वामां आवता जुगारधाम पर एसीबी दरोड़ा पाड्या 13 लोगों की अटकायत करी हती। महत्वनुं छे शंकर टेकरी विस्तार महिला कोंगी कोर्पोरेटर मरियम सुमराना पुत्र युसुफ द्वारा जाहिर में जुगारधाम चलावामां आवतो जेथी एसीबी ने बातमी मळता दरोड़ा पाड़वामां आव्या जेमां एसीबी टीम द्वारा 13 लोगों की अटकायत करवामां आवी ज्यारे 8 लोग नासी जवामां सफल रह्या। हाल तो पुलिस घटनास्थल पर 4,60,000 मुद्दा में जब्त कर कायदेसर कार्यवाही हाथ धरी छे। खोड़ी पासा पर जुगार रमे छे तेवी हकीकत मळता गई काले रात्रे एलसीबी नी पीएसआई चावड़ा पीएसआई कड़सा तेमां जुदी जुदी टीमों बनावी अने जे बनाववाळी जगह हकीकत वाली जगह रेड करता कुल 13 माणसो 4,00,800 रूपया रोकड़ा कुल 4,60,000 रूपयानी मुद्दामालनी जुगार 12 मुजब अमे रेड करेल छे। बीजा जे फरारी आरोपी छे एने अटक करवा चक्रो गतिमान करेल छे। आगे पर जोशन केटला समाचार रोकाई एक ब्रेक માટે વેલકમ બેક। વાત કરીએ આગળ। મહેસાણા નગરપાલિકામાં 30 વર્ષ બાદ કોંગ્રેસનું શાસન આપ્યું પરંતુ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો વચ્ચેની ખેંચતાણને પગલે છેલ્લા 10 માસના કોંગ્રેસના શાસનમાં શહેરમાં એક પણ નવું વિકાસનું કામ નથી થયું। થોડા સમય અગાઉ યોજાયેલી આયોજન સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપતા કોંગ્રેસનો ખટરાગ ઉઘાડો પડી ગયો। આ સ્થિતિમાં નજીકના દિવસોમાં પાલિકામાં સત્તા પલટાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આમાં વાત એવી છે કે છેલ્લા 10 મહિનાથી મહેસાણા શહેરની પ્રજાએ ખૂબે ખૂબે કોંગ્રેસના મિત્રોને જે મત આપ્યા એ મત આપ્યા પછી એમને જે નગરપાલિકાનો વહીવટ કરવો જોઈએ એ વહીવટ બિલકુલ થતો નથી। છેલ્લા 10 મહિનાથી મહેસાણા શહેરમાં એક પણ આંખે ઉડીને આમ દેખાય એવું એક પણ કામ આ નગરપાલિકાના કોંગ્રેસના મિત્રોએ કર્યું નથી। મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસની સત્તાના 10 માસ વીતવા છતાં એક પણ વિકાસનું કામ નથી થઈ શક્યું। જે પણ ટેન્ડરો મંજૂર કરાયા તે ટેન્ડર ગેરબંધારણીય રીતે મંજૂર થયા હોવાની ફરિયાદ ઉઠતા તમામ કામગીરી અટકી પડી। 3-3 સાધારણ સભાઓ કોંગ્રેસના શાસનમાં થઈ હોવા છતાં કામગીરી આગળ નથી વધતી। દિવસે ને દિવસે નગરપાલિકાના મહિલા પ્રમુખ સામે અસંતોષ વધી રહ્યો છે। હાલમાં નગરપાલિકામાં કોંગ્રેસના ચૂંટાયેલા 29 સભ્યો પૈકી 13 સભ્યો પ્રમુખની તરફેણમાં છે તો 16 સભ્યો પ્રમુખની કામગીરીને લઈને તેમની સામે અસંતોષ વ્યક્ત કર્યો। આ બાબતની ફરિયાદ કોંગ્રેસ પક્ષમાં પણ કરવામાં આવી। મોદીના ચાણક્ય એટલે સ્વાભાવિક છે કે અમિત શાહ જ હોય। 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીતનો તાજ પહેરાવ્યો બસ ત્યારથી જ બન્યા અમિત શાહ ભાજપના શાહ અને આજ શાહનો આજે છે જન્મદિવસ। આપ જોઈ રહ્યા છો તે દ્રશ્યો છે પહેલાના અમિત શાહના। ગુજરાતમાં થયેલા નકલી એન્કાઉન્ટર કેસમાં અમિત શાહ જેલના સળિયા પાછળ પણ જઈ આવ્યા છે। શાહના રાજકીય જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા। અમિત શાહ તો પહેલાથી જ મોદીના નજીકના અને ખાસ વિશ્વાસુ ગણાતા હતા। 2014માં લોકસભાની ચૂંટણીમાં અમિત શાહે માસ્ટર સ્ટ્રોક માર્યો અને તેઓ સીધા પહોંચી ગયા દિલ્હી જ્યાં તેઓને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા। બાદ તેઓને ઉત્તર પ્રદેશની આગામી સમયમાં યોજાનારી ચૂંટણીની કમાન સોંપવામાં આવી અને ત્યાં પણ તેઓએ કંઈક કરી બતાવ્યું। કોંગ્રેસના ખાસ ગણાતા રીતા બહુગુણા કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા
એ વાત અમિત શાહની કામગીરી સાબિત કરી બતાવે છે। ગુજરાતમાં પાટીદાર આંદોલન બાદ સર્જાયેલી સ્થિતિને થાળે પાડવામાં ક્યાંક ને ક્યાંક અમિત શાહનો હાથ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। અમિત શાહ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા। તે 1993માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં આગેવાન હતા। બાદ તેઓએ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયા હતા। તે બાદ તેઓએ 1997માં સરખેજ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા। બાદ 1998, 2002 અને 2007માં પણ તેઓએ ભાજપમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા। વર્ષ 2012માં તેઓ નારણપુરા મત વિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા। અમિત શાહે ગાંધીનગર લોકસભા મતક્ષેત્રના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણી માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો। 2010માં સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં તેમની કથિત સંડોવણીને લઈને જેલવાસ પણ ભોગવ્યો હતો। અમિત શાહને ઉત્તર પ્રદેશની ચૂંટણીની કમાન સોંપવામાં આવી છે, ત્યારે અમિત શાહ સામે હજુ પણ અનેક પડકારો છે। ત્યારે આ તમામ પડકારો શાહ સહેલાઈથી પાર કરી લે છે કે નહીં, તે દિલચસ્પ બાબત છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। આગળ પણ જોઈશું કેટલાક સમાચારો કાઈ એક બ્રેક માટે। માનીય રાષ્ટ્રપતિના કાર્યક્રમ માટે રિહર્સલ કરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો। સેવાશ્રમ હોસ્પિટલ 25 બેડની જનરલ સર્વિસીસથી શરૂ થઈ હતી, આજે 130 બેડની હોસ્પિટલમાં તબદીલ થઈ છે। વીસમી સદીમાં અમદાવાદના યુવાન ડોક્ટર ચંદુલાલ દેસાઈએ ઇંગ્લેન્ડથી દંત ચિકિત્સક તરીકેની ડિગ્રી મેળવીને ઈસવીસન 1914માં સ્વદેશ પાછા ફરીને મુંબઈમાં દાંતનું દવાખાનું શરૂ કર્યું। એ સમયે ગાંધીજી આફ્રિકાથી પરત ભારત આવીને દેશભક્તિની જ્યોત પ્રગટાવી હતી, જેનાથી પ્રભાવિત થઈને ડોક્ટર ચંદુલાલ દેસાઈ કોંગ્રેસના કાર્યકર બનીને દેશભક્તિની ભાવના સાથે સેવાકીય પ્રવૃત્તિઓને વેગવંતી બનાવી હતી। ડોક્ટરે ભરૂચને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને માસિક 3 રૂપિયાના ભાડાની ઓરડી રાખીને નિવાસ કર્યો હતો। તેમણે પોતાની મિલકત વેચીને સેવાશ્રમ ટ્રસ્ટની સ્થાપના કરી અને મુંબઈથી પોતાના દંત ચિકિત્સકના સાધનો મંગાવીને ઈસવીસન 1924માં પૂજ્ય હંસદેવજી મહારાજના આશીર્વાદથી ડોક્ટર ચંદુભાઈ દેસાઈએ જનસેવા અર્થે દાંતનું વિનામૂલ્ય દવાખાનું શરૂ કર્યું હતું। આવતીકાલ 23મી ઓગસ્ટ ઓક્ટોબરના રોજ અહીં રાષ્ટ્રપતિ દ્વારા આ એક સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ વિધિ કરવામાં આવનાર છે। સેવાશ્રમને રિનોવેટ કરી અને ફરીથી તેને સુસજ્જ બનાવવામાં આવી છે। મિનિસ્ટર, ગવર્નર કે રાષ્ટ્રપતિ આવનાર હોય ત્યારે જ પ્રજાને નવા રોડ અને રસ્તાઓ મળે છે, બીજું કશું જ મળતું નથી, પ્રજાને એક દિલાસા જ મળે છે। ડોક્ટર ચંદુભાઈ દેસાઈના સેવાકીય પ્રવૃત્તિનો ગ્રાફ ઊંચો વધતા ઈસવીસન 1926માં દવાખાનાનું સ્વતંત્ર મકાન બાંધવામાં આવ્યું। વર્ષ 1929માં આંખનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું। સમયની માંગ અનુસાર ભરૂચની જનતા માટે એક જનરલ હોસ્પિટલની જરૂરિયાત ઉભી થતા તેઓએ 25 બેડની જનરલ હોસ્પિટલની શરૂઆત કરી હતી। ડોક્ટર રસિકલાલ પરીખ માર્ચ 1943થી ચીફ મેડિકલ ઓફિસર તરીકે 2 વર્ષની બાહેધરીથી માસિક રૂપિયા 400ના પગારથી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા। ડોક્ટર પરીખને સેવાશ્રમ હોસ્પિટલ અને ડોક્ટર ચંદુભાઈ સાથેની આત્મીયતા વધતા તેઓએ પોતાનું જીવન હોસ્પિટલના દર્દીઓની સેવા અર્થે સમર્પિત કરી દીધું। સમયની માંગ અનુસાર હોસ્પિટલને વધુ સુવિધાઓ સભર કરવાની આવશ્યકતા ઉભી થતા સેવાશ્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી ગણમાં ડોક્ટર ચંદુભાઈ દેસાઈના મિત્ર દિનકરરાવ દેસાઈ પણ સામેલ થયા અને મફતલાલ ગ્રુપ મિલ્સવાળા અમદાવાદના ધનાઢ્ય શેઠ મફતભાઈ ગગલભાઈના પુત્ર ભગુભાઈ મફતલાલ તરફથી રૂપિયા 3 લાખનું દાન મળ્યું અને અન્ય દાતાઓ તરફથી 5 લાખનું દાન મળતા રૂપિયા 11 લાખના ખર્ચે ભગુભાઈ મફતલાલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું। પરંતુ તેની ઓળખ સેવાશ્રમ તરીકે જ રહી હતી અને ઈસવીસન 1952ની 1 માર્ચે ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સેવાશ્રમ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણની સાથે સાથે અહીં હોસ્પિટલમાં આપણે જોયું કે ડેન્ટિસ્ટ વિભાગ છે, તેમાં પણ અદ્યતન સુવિધાઓ સજ્જ સાધનો ઉપલબ્ધ કરવામાં આવી રહ્યા છે। ત્યારે અલગ અલગ ઓર્થોપેડિક પીડિયાટ્રિશિયન ફિઝિશિયન એવા બધા જ ડોક્ટરોની અહીં ભરૂચની જનતાને સુવિધાઓનો લાભ મળશે।
રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પ્રયાસો થકી સેવાશ્રમ હોસ્પિટલને નવા રંગરૂપ આપીને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે અને તેમ છતાં હોસ્પિટલમાં રાહત દરે દર્દીઓની સારવાર કરવામાં આવે છે। આધુનિક સેવાશ્રમ હોસ્પિટલમાં ઇમરજન્સી અદ્યતન સાધનોથી સજ્જ આઈસીયુ, જનરલ મેડિસિન, અદ્યતન લેબોરેટરી, ડિજિટલ એક્સરે, સોનોગ્રાફી, જનરલ સર્જરી, ગાયનેકોલોજિસ્ટ, ડેન્ટલ વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, ફિઝિયોથેરાપિસ્ટ, ડાયાલિસિસ, વિઝિટિંગ ડોક્ટર, સીટી સ્કેન, એમઆરઆઈની સુવિધાઓ સાથે બ્લડ બેંક તેમજ 4 કલાક રાહત દરનું મેડિકલ સ્ટોર ભરૂચની જનતા માટે સુવિધાઓથી સજ્જ બનશે। 64 વર્ષ પહેલા રાષ્ટ્રપતિએ સેવાશ્રમ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું। હવે નવનિર્માણ સેવાશ્રમ હોસ્પિટલનું લોકાર્પણ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે કરવામાં આવશે। સૌથી પહેલા તો પ્રમુખશ્રી અને એમની જે ટીમ આવશે અને એમનું ડોમ પાસે સ્વાગત કરવામાં આવશે। વલ્લભભાઈ સરદારના પ્રતિમાનું અનાવરણ થશે અને ત્યાંથી જશે તો હોસ્પિટલ, મેઇન જે રિનોવેટેડ હોસ્પિટલ છે એનું ઓપનિંગ કરશે અને એની વિઝિટ કરશે અને ત્યારબાદ સીધા જ ટેન્ટમાં જશે। મોમેન્ટો એન્ડ વોટ ઓફ થેન્ક્સ વિસ્મરણીય કાર્યક્રમ બની રહેશે। ભરૂચની જિલ્લાની જનતા તેઓને આવકારવા માટે થનગણી રહી છે ત્યારે શહેર અને જિલ્લાની જનતા આ બંને હોસ્પિટલોનો મેક્સિમમ લાભ લે તેવી એક જનતાને પણ અપીલ કરવામાં આવી છે। ભરત ચુડાસમા, VTV ભરૂચ। અરવલ્લી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ હવે મનમાની પર ઉતરી આવી મીટરના આંકડા જોયા વગર આડેધડ વીજ બિલ ફટકારી રહી છે। ગરીબ પરિવારોને 1.5 લાખ જેટલી માતબર રકમનું બિલ ફટકારતા લોકોએ હવે UGVCL સામે વિરોધ વ્યક્ત કર્યો। મોડાસામાં BPL લાભાર્થીઓની ગણતરીમાં આવતા પરિવારનું ઘર છે। ઘરમાં માત્ર એક પંખો અને એક ટ્યુબલાઇટ સિવાય વીજળીના કોઈ ઉપકરણો જ નથી। આમ છતાં અરવલ્લી જીવીએ 1.5 લાખની માતબર રકમનું વીજ બિલ ફટકારી દીધું છે। ચાર ઘર કે કામ કરું કોઈ 2 લાખ રૂપિયા લાઇટ બિલ આયા હે કહાં સે લાઉં મેં મેરે ઘર સે છૂટા કામ કરતે 900 રૂપિયા દેતો ચલાતે ઘર હમ एक छोका छोकरी है गुजराती में उसको बनने भी नहीं है तो बनने पड़ा बिठाए उनको हम कहाँ से लाए। UGVCL ना इंजीनियर ने पूछू तो कैमरा नी सामे कई पण कहेवानो इनकार करी दीधो हतो। GB ना कर्मचारी मन फावे ए रीते वीजी ना बिल फटकारी रहा छे। આ ગરીબ પરિવારના ઘરમાં એક પંખો અને એક ટ્યુબલાઇટ જ છે, તેમ છતાં GB દ્વારા મસ્ત મોટું બિલ ફટકારવામાં આવ્યું છે। આ બિલ આ પરિવાર કઈ રીતે ભરશે એ તો આવનાર સમય જ બતાવશે। કેમેરામેન મહેશની સાથે તસ્લીમ સુથાર, VTV અરવલ્લી। આ સાથે જ બ્યુટી મહાબસ આટલું જ રજા આપશો। નમસ્કાર।